હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે, આપ મજામાં હશો. તો મિત્રો, હું અત્યારે પિકઅપ લઈને જવાનો છું નીલગિરીના લાકડા ભરવા માટે. તો મિત્રો, બની રહો વ્લોગમાં. ઢોકરિયા સુગર ફેક્ટરી. મહારાષ્ટ્રના ગામડા. પેલા લાઇસર પડ લી લેવે છે બેચા ભાઈ, પૂછી લેતો. મહારાષ્ટ્રમાં રેલવેનું શેડવાળું ગરનાળું. હાલી ગાડી હાલી. ગાડી હાલી રા હાલી. મિત્રો, અહીં નદી કિનારે ખેતર છે અને ખેતરના છેડા પર નીલગિરીના ઝાડ છે, તે કાપેલા છે અને રસ્તો ખૂબ જ ખરાબ છે. બાજુમાં નદી છે, ત્યાંથી આપણે લાકડા ભરવા જવાનું છે. જાના પે આગળી કા ભાઈ, વાટ ખરાબ હે કા તારા. હા, વાટ ખરાબ હે. ઉપરના લાકા દેતો કા એટલી જાય કા એટલી જાય. મને જાય પતાવડા મને નહીં. કેકી ગો ચાચા કેકી રા એ ઉપર ઉપર કુ. હેવી રસ્તો હેરા હતા થોડા વાલો હે મસલ માર કે તો મોન હતો. લીમડો ખાણ થાય દીધતા પહેલા લીમડો ખાના મળ્યો. રસ્તો ખરાબ રે. મશીન
ત્યાં નીલગિરી ભરવાના લોકેશન પર તો આવી ગયા છે, પણ રસ્તો ખૂબ જ ખરાબ છે. આ જોઈ શકો છો અહીંયા નદી છે. આ નદીમાંથી આપણે અંદરથી પિકઅપ આપણે ઉતારીને કાઢવાનું છે. ધીમે ધીમે જઈએ. સ્ટેરિંગ ઝટકા માર્યો તો લાગી ગયો કોણીમાં. રસ્તો તો ખૂબ જ ખરાબ છે, ગાડી બી નથી જઈ શકતી. નીલગિરી કાપેલી છે સામે. મિત્રો, જે લોકેશન પર લાકડા ભરવા આવેલા છે તે નદી વાળો ભાગ છે. આ બાજુમાં નદી છે ને આ બાજુમાં ખેતર છે. તો મિત્રો, આ ખેતરમાંથી રસ્તો નથી. અત્યારે ખેતરમાં કપાસ ઊભું છે એટલે ગાડી જઈ નથી શકતી. તો આ નદીનો જે ભાગ છે, આ નદીના જે પથ્થર છે, આ પથ્થરમાંથી ગાડી કાઢવાની છે. આવા રસ્તામાંથી ગાડી કાઢવાની છે લાકડા ભરીને. ચેલેન્જ તો છે જ થોડોક કાઢવાનો, કારણ કે આ પથ્થરમાં અમુક ધારવાળા પથ્થર હોય એના લીધે ટાયરમાં કટ લાગી જાય તો ટાયર ફાટવાની શક્યતા બી રહે છે. એમ તો પથ્થર ગોળ જેવા છે, પણ અમુક ધારવાળા પથ્થર આવી જાય તો પ્રોબ્લેમ થઈ શકે. એ થોડોક ભાગ છે એ આ જે નદી છે નાની નદીના પાણીમાંથી કાઢવાનું છે, કારણ કે નદી પર પુલ નથી એટલે નદીના પાણીમાંથી કાઢવું પડશે. આવા પથ્થર છે એને થોડોક સાઈડમાં નાખી દઈએ તો સારું પડે. એટલે હું જરાક રસ્તો ક્લિયર કરવા આવેલો છું. ગાડી ભરવાનું, લાકડા ભરવાનું તો ચાલુ છે, જરાક રસ્તો ક્લિયર થઈ જાય તો સારું પડે. લોકેશન તો ખૂબ જ સારું છે, પણ રસ્તો નથી એ પ્રોબ્લેમ છે.
નદીનો બનાવટી રસ્તો છે, આપણે અહીંથી પિકઅપ કાઢી લાવ્યા. હવે લાકડા ભરીને પિકઅપ આપણે અહીંથી કાઢવાની છે. પાણી વહી રહ્યું છે અહીંયા અને આપણે ગાડી અહીંથી કાઢવાની છે પાણીમાંથી. મિત્રો, આ પાણીમાં શેવાળ લાગેલી છે પથ્થર સાથે, એટલે ટાયર સ્લીપ મારવાની શક્યતા રહે છે. હવે જોઈએ રિઝલ્ટ શું આવે છે, તમને બતાવીશ. મિત્રો, આ જોઈ શકો છો પુષ્પા ડોસો મોટા લાકડા લઈને આવે છે સામે. મિત્રો, આ ડોહો છે પણ ડોહો નથી. આ મોટા મોટા લાકડા 50-60 કિલોના લાકડા એકલો જ ઉચકી લાવે છે, એટલે એને અમે મજાકમાં, એ ટોપી પહેરે છે એટલે એને મજાકમાં ડોસો કહીએ છીએ. પુષ્પા, પુષ્પરાજ, મેં ઝુકુંગા નહીં સાલા, ભલે હી બડે લકડે ઉઠાઉંગા લેકિન મેં ઝુકુંગા નહીં સાલા બુઢ્ઢા પુષ્પા. તો પાઠી ગાડી માં તો નલો કાઢી દીધી પૂરો ગયો ને, પૂરો ગયો મોંગે ધીના તૂટના રન નહી થલે. મિત્રો, મારી સામે જોઈ શકો છો એક છોકરો છે તો રાજાનો મુગટ પહેરીને જાય છે, અને બીજો છોકરો છે તો હાથમાં પપ્પી લઈને જાય છે. મારા ખ્યાલથી આ લોકો બર્થડે મનાવવા જાય છે એવું લાગે છે. રસ્તો ખૂબ જ ખરાબ છે અને લાકડા ભરીને અહીંથી કાઢું છું તો આખું સ્ટેરિંગ તમે જોઈ શકો છો, આખું સ્ટેરિંગ હાલે છે આમથી તેમ, એની મેળે હાલે છે. આ જોઈ શકો છો તે સ્ટેરિંગ, સ્ટેરિંગની હાલત જોવો તમે. મિત્રો, આ નદીના પાણીમાં એક મોટો ખાડો હતો પણ ખાડામાંથી ગાડી નીકળી ગઈ. મિત્ર, આ બાજુમાં પાણી ને અહીંયા બાજુમાં રસ્તો, ગાડી કદાચ સાઈડમાં ગઈ તો ગઈ કામથી.
તો મિત્રો, ગાડીમાં નીલગિરીના લાકડા ભરીને નીકળ્યા છે અત્યારે જેકે પેપર કંપની જવા માટે. જગ્યા પેપર કંપનીના પાર્કિંગમાં ને મિત્રો, આજે મને એમ કીધું છે કે અત્યારે આવ્યો છું, તો મિત્રો મને કીધું કે આવતીકાલે નંબર આવશે, અત્યારે વાગ્યા છે 11:30 ને આવતીકાલે 11:30-12 વાગ્યાની આસપાસ નંબર આવશે. મારી પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. તો મિત્રો મળીશું આવતીકાલના નવા વ્લોગમાં.